રાજકોટમાં સાતમ આઠમના તહેવારનો પર્વ જામ્યો છે ત્યારે શહેરીજનો મજા માણવા માટે આજી ડેમ તેમજ નવું નિર્માણ થયેલ રામવનની મુલાકાતે ઉમટી રહ્યા છે. ત્યારે આજી ડેમ ચોકડીથી કોઠારિયા નાળા સુધીનો રસ્તો બિસ્માર હોવાથી શહેરીજનોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને હાલકડોલક સ્થિતિમાં ત્યાંથી પસાર થતા નજરે પડતા હતા. ત્યારે તંત્રએ લોકોને તહેવારની મજાની સાથે રોડ અને રસ્તાની રાઇડ કરાવીને મજા કરાવી હતી. હાલ રાજકોટ વાસીઓ છે તે તહેવારની મજા માણી રહ્યા છે. સારું વાત કહી શકાય કે ઠેર ઠેર રાજકોટ વાસીઓ તમામ જગ્યા ઉપર તહેવારને કારણે ઉમટી પડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં તાજેતરમાં જે બનાવેલ રામવનની મુલાકાતે લાખોની સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે. ત્યારે રામવન હાજી ડેમ ચોકડીથી લઈને કોઠારિયા નાળા તરફ જતો જે રસ્તો છે એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે કહી શકાય કે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમામ જે વાહન ચાલકો છે તે કહી શકાય કે હલકડોલક પરિસ્થિતિમાંથી આ રોડ અને રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે એક બાજુ લોકો છે તે કહી શકાય કે તહેવારની મજા માણી રહ્યા છે તો બીજી બાજુ રાજકોટની ખાડાઓની પણ મજા આ રાજકોટવાસીઓ માણી રહ્યા છે. ખાસ કરીને સંપૂર્ણ જે રસ્તો છે એ બિસ્માર હાલતમાં છે, ઠેર ઠેર મસ્મોટા ખાડાઓ જે પડી જવા પામ્યા છે અને તેને કારણે વાહન ચાલકો છે તે હાલકડોલક પરિસ્થિતિમાંથી તહેવારમાં પણ આ રોડ ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. એક બાજુ કહી શકાય કે લોકો આનંદ માણવા માટે અલગ અલગ સ્થળોએ ઉમટી પડતા હોય છે, ત્યારે હાજીડેમ અને રામવન જેવા સ્થળોથી લોકો છે એ જ્યારે રાજકોટ સિટીમાં પ્રવેશ કરે ત્યારે આ પ્રકારના રસ્તા ઉપરથી તેમને પસાર થવું પડે છે ને તેને કારણે જ રાજકોટ શહેરના જે હાલ અત્યારે જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે અને વાહન ચાલકો મજબૂરીમાં પોતાના વાહનો અહીંથી લઈને પસાર થવા માટે મજબૂર બન્યા છે. ત્યારે તહેવારની સિઝનમાં પણ કહી શકાય કે લોકો છે તે ખાડાઓની પણ મજા સાથોસાથ માણી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે અને તેને લઈને લોકોને જે ખાડાઓની મજા આવી રહી છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોમાં એક રોષની લાગણી પણ દેખાઈ રહી છે અને લોકો એક માંગ કરી રહ્યા છે કે રાજકોટના આવે રોડ અને રસ્તાઓ છે તે વ્યવસ્થિત રીતે રિપેર કરવામાં આવે તો ખૂબ સારું છે. કેમ કે હાલ એક બાજુ તહેવાર હોય ને બીજી બાજુ આ પ્રકારના દ્રશ્યો જે કહી શકાય કે લોકોમાં એક પ્રકારની રોષની લાગણી છે કે તંત્ર દ્વારા વહેલી તકે તમામ રોડનું રિપેરિંગ કામ જે તે કરવામાં આવે, નેશનલ હાઈવેમાં જે રોડ રસ્તા આવતા હોય તેનું પણ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તો ખૂબ જ જરૂરી બને છે. કેમેરા પર્સન ગૌતમ રસ્કરી સાથે લેઆઉટ ગજરા ચાંદની ન્યૂઝ રાજકોટ.